આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવ નિમિત્તે પાટણ સ્થિત રોટલિયા હનુમાન ખાતે 5 દિવસીય અખંડ રામધૂન અને હોમાત્મક હવનનું આયોજન કરાયું છે. આ રામધૂન અને હોમાત્મક હવનમાં આજુબાજુની સોસાયટી અને પંથકના વિવિધ 27 જેટલા મંડળો પધારી રહ્યા છે. બસો કિલો જેટલી રોટલીઓ અમે મૂંગા જીવોને ભોજન પ્રસાદ તરીકે વિતરણ કરીએ છીએ. અહીં આખા કેમ્પસની અંદર 24 કલાક રામધૂન ભજન અને મંત્રોચ્ચારથી આખું વાતાવરણ પવિત્ર કરી અને 22 તારીખે પણ અહીં આખા દિવસના રંગારંગના કાર્યક્રમો, આતશબાજી અને ભજન ધૂન અને ગરબાનો કાર્યક્રમ પણ રાખેલો છે. અહીંયા પાટણ જિલ્લાની અંદર ભવ્ય રોટલિયા હનુમાન દાદાનું મંદિર છે, જ્યાં દાદાને પ્રસાદમાં રોટલો તથા રોટલી જ ચડી રહી છે. એ મંદિરની અંદર અખંડ રામધૂન 16 તારીખથી 22 તારીખ સુધી ચાલી રહી છે, જેની અંદર અખંડ રામધૂન અને યજ્ઞનું આયોજન કરેલ છે, જ્યાં હું 2-2 કલાક સવારે આવું છું અને 2 કલાક રાત્રે આવું છું. ત્યાં આગળ રામધૂન કરવાની બહુ જ મજા આવે છે. પાટણ ખાતે રોટલિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં અમે આજે દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયા અખંડ રામધૂનનું આયોજન કરેલું છે અને અહીંયા હવનમાં આહુતિ પણ આપી છે. સિદ્ધિહેમ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ સ્નેહલભાઈ પટેલ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે.